વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હવે આપણે સુરક્ષા સંબંધમાં જ્યારે મધ્ય પૂર્ણાંક હોય ત્યારે કાલ પિયર્સનની રીતમાં બે દાખલાઓ બાકી છે, જે ઈ વિભાગનો પહેલો અને બીજો દાખલો છે. તો આપણે આ વિડીયોમાં એ બંને દાખલાઓ સોલ્વ કરીશું. ચાલો તો આપણે પ્રથમ આપણો સમ જોઈએ. તો ઈ વિભાગનો પહેલો દાખલો 111માં પેજ ઉપર, એક રોગચાળાના સમય દરમિયાન નાક પર પહેરવાના માસ્કની વેચાણ કિંમત અને તેની માંગ વચ્ચેનો સંબંધ જાણવા એકઠી કરાયેલી માહિતી નીચે મુજબ છે. ભાવ આપણને આપેલો છે, માંગ આપેલી છે, તેને આપણે અનુક્રમે શું કહી દેવાનું, એક્સ અને વાય. એટલે તમારે મિત્રો લખવાનું, ધારો કે એક્સ બરાબર ભાવ અને વાય બરાબર માંગ. આ પરથી માસ્કના ભાવ અને માંગ વચ્ચે કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક શોધો. માની લો કે અહીંયા આપણને કાર્લ પિયર્સન નથી આપ્યું તો શું કરવાનું? તો આપણે બાય ડિફોલ્ટ કાર્લ પિયર્સનની રીતે જ સમ સોલ્વ કરવાનો. ચાલો તો સૌ પ્રથમ આપણે આનું કોષ્ટક તૈયાર કરીએ. મિત્રો આપણું કોષ્ટક રેડી છે. એક્સ અને વાય ના અવલોકનો લખ્યા ત્યારબાદ એનો સરવાળો કર્યો એટલે આપણને મળ્યા 290 બરાબર. સૌ પ્રથમ આપણું કામ શું છે? તો કે મધ્યક મેળવવાનું. તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન મેળવીએ. સિગ્મા એક્સ અપોન એન એટલે 200 ભાગ્યા કુલ અવલોકનોની સંખ્યા 5 છે એટલે 5 × 20 કરીએ તો 40 મળશે. એવી જ રીતે આપણે વાય બાર મેળવીએ તો સિગ્મા વાય ના છેદમાં એન, તો સિગ્મા વાય અપોન એન 490 એને ભાગ્યા આપણે 5 કરીએ. લેટ મી યુઝ કેલ્ક્યુલેટર. 490 ભાગ્યા 5 એટલે 98 મળશે આપણને વાય બાર. અહીંયા ફરીથી આપણા બંને મધ્યકો કેવા આવે છે? પૂર્ણાંક આવે છે. સો આપણે જે બે કોલમ બનાવવાના છે કે આ કોલમ થશે એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર. ચાલો તો સૌ પ્રથમ આપણે એક્સ બાર એટલે 40 એક્સના દરેક અવલોકનમાંથી માઇનસ કરીએ. તો 38 માઇનસ 40 કરો તો આપણને મળશે -2. 45માંથી બાદ કરીએ તો 5. 40માંથી 40 બાદ કરીએ તો 0. ત્યારબાદ 2 અને 35માંથી બાદ કરો તો -5. અને સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર હંમેશા કેટલા થવા જોઈએ? 0 થવા જોઈએ. એવી રીતે સિગ્મા વાય માઇનસ વાય બાર આપણે કરીએ તો પણ કેટલા થવા જોઈએ? 0 થવા જોઈએ. તમે જોઈ શકો 5 ને 2 7 2 માઇનસ પ્લસ કેન્સલ આઉટ. ચાલો હવે 98 બાદ કરવાના છે આપણે વાયના દરેક અવલોકનમાંથી, કારણ કે વાય બાર આપણો છે 98. ચાલો 103 માઇનસ 98 કરો એટલે આપણને મળશે 5. 92 માંથી 98 બાદ કરો તો -6 યા -1 0 અને 100 માંથી બાદ કરો તો 2. તો 6 ને 1 7 માઇનસ અને 5 ને 2 7 માઇનસ બરાબર છે. તો માઇનસ પ્લસ 7 કેન્સલ કરી દઈએ એટલે સરવાળો 0 થઈ જશે. બંને પદનો ગુણાકાર કરો તો એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર. ચાલો બંનેનો ગુણાકાર આપણે કરીએ તો 5 2 માઇનસ 10 તો 5 5 માઇનસ 30 પછી 0 અને 1 એટલે 0. અહીંયા પણ 0 આવી જશે અને -10. તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર. ચાલો બંને પદનો સોરી ત્રણેય પદનો સરવાળો કરીએ તો 30 ને 40 ને 50 થશે -50. હવે છેલ્લા બે કોલમ વધ્યા આપણી પાસે, એ બંનેનો વર્ગ કરીએ તો એક્સ માઇનસ એક્સ બાર કાઉન્સનો વર્ગ અને વાય માઇનસ વાય બાર કાઉન્સનો વર્ગ. ચાલો બંનેનો વર્ગ કરો તો અહીંયા થશે -2 નો વર્ગ 4, 5 નો વર્ગ 25 પછી 0 2 નો વર્ગ 4 અને 5 નો વર્ગ 25 સરવાળો કરીએ. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર કાઉન્સનો વર્ગ બરાબર 25 દુ 50 અને 8 58. એવી જ રીતે વાય માઇનસ વાય બારનો વર્ગ કરીએ તો 25 36 પછી -1 નો વર્ગ 1 0 અને 2 નો વર્ગ 4 તો 36 ને 40 40 50 60 65 ને 66 થશે. સિગ્મા વાય માઇનસ વાય બાર કાઉન્સનો વર્ગ બરાબર 66. ચાલો હવે આપણે સૂત્ર મૂકી અને કિંમત મેળવીએ તો સહસંબંધાંકનું સૂત્ર છે આપણું આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર છેદમાં વર્ગમૂળની અંદર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર કાઉન્સનો વર્ગ ગુણ્યા બીજા વર્ગમૂળમાં અથવા સાથે લખી નાખીએ વાય માઇનસ વાય બાર કાઉન્સનો વર્ગ. બહુ મોટી અમાઉન્ટ હોય તો જ આપણે બે વર્ગમૂળ લઈશું, અધરવાઇઝ કોઈ જરૂર નથી.
सिग्मा एक्स माइनस एक्स बार गुणिया वाई माइनस वाई बार से माइनस पचास बराबर से छेदमा तमे जो बने गुणाकार अपने मूकी दी अठावन गुणिया छसठ। चलो हवे अपने बने गुणाकार करिए तो माइनस पचास ना छेदमा अठावन गुणिया छसठ वर्गमूल अंदर जो अमाउंट आए ये लखीए अठावन गुणिया छसठ आड़तरीस अठयावीस अपने मैसे आड़तरीस अठयावीस। हवे पचास भाग्या माइनस पचास भाग्या आड़तरीस अठयावीस नु वर्गमूल लेवानु बराबर कैलक्युलेटर की मदद थी वर्गमूल लीए तो एकसठ पॉइंट सत्याशी अपने मैसे सिक्सटी वन पॉइंट एटी सेवन। अने आपणो फाइनल आंसर थशे माइनस पचास भाग्या एकसठ पॉइंट सत्याशी एट पचास भाग्या एकसठ पॉइंट सत्याशी करिए तो जीरो पॉइंट एशी एक एट्ले आठ ने आग उमरी दी तो के जीरो पॉइंट एक्याशी जीरो पॉइंट एटी वन सॉरी माइनस है एट माइनस निशानी आइनस जीरो पॉइंट एशी आ सम आप आंसर थे आर इक्वल टू